ફીફા વર્લ્ડ કપની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીએ ફ્રાન્સને 1-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જર્મનીની ટીમે સતત 4થી વખત સેમીફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ ઉપરાંત જર્મની પોતાના ફૂટબોલ ઇતિહાસમાં 13મી વખત વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી છે. જર્મનીએ ફ્રાન્સ સામે 12મો વિજય હાંસલ કર્યો છે. પ્રથમ હાફની 13મી મિનિટે બાસ્ટિન સ્વેસ્ટિગરે ફ્રાન્સના બેકપોસ્ટ તરફ મેટ્સ હમલ્સને ફ્રી કિક પાસ કરી હતી, જેના પર મેટ્સે સહેજ પણ ભૂલ કર્યા વિના જર્મની માટે પ્રથમ ગોલ નોંધાવી દીધો હતો. પ્રથમ હાફ સુધી સ્કોર 1-0 રહ્યો હતો. ત્યારબાદ બીજા હાફમાં ફ્રેન્ચ ટીમે જર્મન ગોલપોસ્ટ પર વધાર્યું હતું. હરીફ ખેલાડી સામે જોખમી રહેમત દાખવનાર સામી ખદીરાને યલો કાર્ડ આપવામાં આવ્યું હતું. જર્મનીએ આંદ્રે શુલને અનુભવી ખેલાડી મિરાસ્લાવ ક્લોઝના સ્થાને મેદાનમાં ઉતાર્યો હતો. મેચ દરમિયાન જર્મનીએ 2 કોર્નર મળ્યા હતા અને તેણે ગોલપોસ્ટ ઉપર 5 વખત શોટ્સ રમ્યા હતા. બીજી તરફ ફ્રાન્સને ટાર્ગેટ ઉપર 9 શોટ્સ રમ્યા હતા, પરંતુ તે ગોલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.